ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ ગુજરાતીમાં પાક ત્રણ સાચી હજ પાક ત્રણ સાચી હજનું સ્વાધ્યાય આપણે સમજતા હતા સ્વાધ્યાયમાં આપણે એકથી પાંચ પ્રશ્નો સમજી લીધા બરાબર ને અને આ પ્રશ્નો તમને સમજાઈ ગયા હશે અને તમે તેના ઉત્તર લખી પણ લીધા હશે બરાબર ને હવે આજે આપણે જે પ્રશ્નો સમજવાના બાકી રહ્યા છે તે તરફ જઈએ તો તમે બધા રેડી છો ને ઓકે તો ચાલો આપણે એ પ્રશ્નોને સમજવાની શરૂઆત કરીએ પાઠ ત્રણ સાચી હજ સ્વાધ્યાય મિત્રો એકથી પાંચ પ્રશ્ન આપણે સમજી લીધા હવે આપણે પ્રશ્ન છ જોઈશું પ્રશ્ન છ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો વિદ્યાર્થી મિત્રો અહીં તમને રૂઢિપ્રયોગ આપવામાં આવ્યો છે તમારે તેનો અર્થ લખવાનો છે અને એ અર્થને વાક્યમાં પ્રયોગ કરવાનો રહેશે નંબર એક મન મારીને બેસી રહેવું મન મારીને બેસી રહ્યું એટલે ઈચ્છાને દબાવી રાખવી વિદ્યાર્થી મિત્રો આ અર્થની વાક્યમાં પ્રયોગ કેવી રીતે કરશો જેમ કે તમને કંઈક વસ્તુ જોઈતી હોય અને તમારા મમ્મી તમને ના અપાવે તો તમે તમારી ઈચ્છાને મનમાં દબાવી રાખશો વિદ્યાર્થી મિત્રો આ અર્થને વાક્યમાં પ્રયોગ કેવી રીતે કરશો જેમ કે તમને કંઈક વસ્તુ જોઈતી હોય અને તમારા મમ્મી તમને ના અપાવે તો તમે તમારી ઈચ્છાને મનમાં દબાવી રાખશો એટલે કે તમે મન મારીને બેસી જશો તો હવે તમે વાક્ય કેવી રીતે બનાવશો વિચારો 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 એનો જવાબ છે મીનાને મમ્મીએ સાયકલ ન અપાવી તેથી તે મન મારીને બેસી ગઈ નંબર બે આંખમાં જળ જળિયા આવવા આંખમાં જળ જળિયા આવવા એટલે આંખમાં આંસું આવવા નંબર ત્રણ ગદગદિત થવું ગદગદિત થવું એટલે દુઃખી થવું તો વિદ્યાર્થી મિત્રો આ અર્થની વાક્યમાં પ્રયોગ કરો પ્રશ્ન સાત ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવીને લખું વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ઉદાહરણ આપવામાં આવ્યું છે એ ઉદાહરણ પ્રમાણે તમારે વાક્ય તૈયાર કરવાના રહેશે ચલો હું ઉદાહરણ વાંચું છું શેખ અબ્દુલ્લા આવે છે શેખ અબ્દુલ્લા આવતા હતા શેખ અબ્દુલ્લા આવશે અહીં ત્રણ વાક્ય બનાવવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો અહીં બીજા ત્રણ વાક્યો આપવામાં આવ્યા છે નંબર એક મનુ મમરા ખાય છે જવાબ આવશે મનુ મમરા ખાય છે મનુ મમરા ખાતો હતો મનુ મમરા ખાશી નંબર બે વરસાદ આવે છે નંબર ત્રણ હું ચીકું ખાઉં છું હવે આપણે પ્રશ્ન આઠ જોઈશું નીચે આપેલા ફકરાનું શું લેખન કરો વિદ્યાર્થી મિત્રો અહીં તમને ફકરો આપવામાં આવ્યો છે આ ફકરાને તમારે સુંદર અક્ષરે લખવાનું રહેશે હું અહીં આ ફકરો વાંચું છું તમે ધ્યાનથી સાંભળો પાવન વહેલો ઉઠ્યો જત પરવારી નિશાળે ગયો સાહેબે તેને પ્રાર્થના ખંદમાં ગીત ગાવા કહ્યું મધુર કંઠે ગવાયેલું ગીત સાંભળી સૌ ઝૂમી ઉઠ્યા વિદ્યાર્થી મિત્રો આ ફકડો તમારે નોંધમાં લખવાનો રહેશે પ્રશ્ન નવ નીચેના શબ્દો શબ્દકોષના ક્રમમાં ગોઠવો વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દો આપવામાં આવ્યા છે જે આડા અવળા છે તમારે શબ્દકોષ પ્રમાણે તેને ગોઠવવાના રહેશે જુઓ સૌથી પહેલો કયો શબ્દો આવશે વિચારો અને અહીં આ પાંચ શબ્દો તમારે લખવાના રહેશે હું વાંચું છું તે તમે સાંભળો પુણ્ય યાદ વાતચીત શ્વાસ શાંતિ સૌથી પહેલાં કયો શબ્દ આવશે સૌથી પહેલાં આવશે પુણ્ય વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયને અંતે પ્રવૃત્તિ આપવામાં આવી છે જો પુસ્તકાલય સામાયિક અને વર્તમાનપત્રમાંથી વાર્તા પ્રસંગો મેળવી વાંચો વાર્તા અંક તૈયાર કરો મિત્રો તમારા ઘરે સમાચાર પત્ર તો આવતા જ હશે અઠવાડિયામાં એક વાર બાળકોને લગતી પૂર્તિ આવે છે એ પૂર્તિમાં વાર્તા આવે છે એ વાર્તા તમારે વાંચવાની છે તેમજ તેનું કટિંગ કરીને એક અંક તૈયાર કરવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો તમને આ પાથનો સ્વાધ્યાય સમજાઈ ગયો હશે સમજાઈ ગયો ને આ પાથનો સ્વાધ્યાય તમારે તમારી નોતમાં લખવાનો રહેશે અને આ સ્વાધ્યાય લખવા પહેલાં તમારે ફરી પાઠનું વાંચન કરવાનું રહેશે તમે પ્રશ્નો લખો છો તો તે પહેલાં એકવાર પાઠનું વાંચન કરવું ખૂબ જ જરૂરી છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે એક નવા પાઠ સાથે મળીશું ઓકે ત્યાં સુધી આવજો